tu güey. Aquí sensible. ¡Ay! ¡Me pago! ¡Ay, ay, ay! ¡Ay, ay, ay! ¡Ay, ay, ay! ¡Ay, ay, ay! દાઢી અને મૂછ એ મર્દોની નિશાની છે. જય હિન્દ, વંદે માતરમ, જય શ્રી રામ. મેહુલ બોગરા ઉપર આજે અમુક નપુસંકો દ્વારા હુમલો કરવામાં આવ્યો અને એ નપુસંકો જે કે કાયદાના ઓથા હેઠળ કાયદાનું જ અપમાન કરતા હતા, જેનો મેહુલ બોગરાને વિરોધ હતો, એટલે એણે તેને સવાલ કર્યો કે આવું શું કામ. તો પોતે સ્વીકારવાની જગ્યાએ એનું અપમાન થયું એવો અહેસાસ લાગ્યો અને એણે મેહુલ બોગરા ઉપર આરોપ નાખ્યો અને એને માર્યો, જેનું જનતાએ એને પરિણામ બતાવ્યું કે સત્ય સાથે હંમેશા જનતા હોય છે અને એ સૌને જાડા કરાવી દીધા. તો આજે સુરતમાં જબરજસ્ત માહોલ બની ગયો છે, એક શક્તિ લોકોને દેખાઈ રહી છે મેહુલ બોગરાના સમર્થનમાં. આ ઉપરથી હું તમને એક વાત કરીશ કે અંગ્રેજોએ જ્યારે ભારત દેશને ગુલામ બનાવ્યો હતો ને, ત્યારે પણ એ સમયમાં પણ ક્રાંતિકારી દિમાગવાળા 1010 વ્યક્તિઓ હતા કે જે એ સમયે લોકોને નહોતા ગમતા, આવા લોકોને, સ્વાર્થી લોકોને, કારણ કે ત્યારે પણ સ્વાર્થી સમાજ તો હોય ને. તો ત્યારે ગોરા લોકોને નીચે કામ કરવાવાળા પણ આપણા હતા, ક્રાંતિકારીઓ પણ આપણા હતા, ગોરાઓ જેને પકડતા ને એ પણ આપણા લોકો હતા, બરફની પાટો ઉપર સુવડાવતા એ પણ આપણા લોકો હતા અને એને મારતા ને મારતા મારતા કહેતા કે અમને વાંધો નથી, આ બધા જે મૂંગા મોઢે ગુલામી સહન કરે છે એને વાંધો નથી, તો તમને જ શું કામ વાંધો છે. બસ અત્યારે એવો જ સમય છે અને એવું જ ચાલી રહ્યું છે કે સવાલ જેને કરવાનો છે ને એને કોઈ નથી કરતું, કહેશે કે તમને શું વાંધો છે, અમને વાંધો નથી, તો પણ સવાલ એને કરશે જે સવાલ કરે છે. સમજાય તેને વંદન. બાકી મોરલ ઓફ ધ સ્ટોરી કે નપુસંકો પણ જે કાયદાના ઓઠા હેઠળ કાયદાનું અપમાન કરતા હોય ને એ મૂછો રાખી શકે છે. જય હિન્દ, વંદે માતરમ, જય શ્રી રામ. જય ભારત, જય સંવિધાન. હું છું દેવેન્દ્ર સુડાસમા, સોશિયલ એક્ટિવિસ્ટ. તો હાલમાં સુરત ખાતે એડવોકેટ અને સામાજિક કાર્યકર મેહુલ બોગરા ઉપર હુમલો કરવામાં આવ્યો છે. તો હુમલો કરવાનું કારણ એ હતું કે જેવો મેહુલ બોગરા અવારનવાર ફેસબુકની અંદર લાઈવ થતા હોય છે અને બ્લેક કાસ્ટ વાળી કારું હોય છે તેમને કાયદાનું ભાન કરાવશે. હાલમાં જ અસામાજિક તત્વો દ્વારા ભાઈ શ્રી મેહુલ બોગરા ઉપર હુમલો કરવામાં આવ્યો. શું મિત્રો, આજે એક વકીલ અને એક સામાજિક કાર્યકર પણ સુરક્ષિત નથી તો સામાન્ય જનતાનું શું? તો આજે મેહુલ બોગરા ઉપર અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે અને અગાઉ પણ એકવાર હુમલો કરવામાં આવ્યો હતો. તો સરકારશ્રીને પણ વિનંતી કરવામાં આવે છે કે શું ગુજરાતની અંદર સંવિધાન ખતમ થઈ ગયું છે? શું સંવિધાનનો ડર નથી, કાયદાનો ડર નથી, તો હુમલા કેમ થઈ રહ્યા છે? તો આવા અસામાજિક તત્વો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને કડકમાં કડક સજા થવી જોઈએ, તો બીજી વાર આવું કામ ન કરે. અને જો મેહુલ બોગરાને ન્યાય નહીં મળે તો આવનારા સમયમાં જિલ્લા અને તાલુકામાં અમે આવેદન પત્ર આપશું અને યુવાધન હવે મેદાનમાં આવશું. એટલે કડકમાં કડક આવા અસામાજિક તત્વો ઉપર કડકમાં કડક સજા થવી જોઈએ, નકર હવે યુવાધન અમે મેદાનમાં આવશું. આની ખાસ નોંધ લેજો. જય ભારત, જય સંવિધાન. નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. ગઈકાલે જે એડવોકેટ મેહુલભાઈ બોગરા પર જે હુમલો થયો અને ત્યારબાદ આપણે સૌ દેશભરની અંદર આ સમાચાર ટ્રેન્ડિંગ અને તેના વિડીયો સમગ્ર દેશની સોશિયલ મીડિયામાં હરતા ફરતા થયા છે, તે બાબતે એક બે વાત લઈને આપ સમક્ષ રજૂ થયો છું. તો સૌથી પ્રથમ આ હુમલો એડવોકેટ મેહુલ બોગરા ઉપર નથી, પરંતુ એ જનતા ઉપર છે જે જનતાએ સરકાર અને પોલીસ તંત્ર, કાયદા અને વ્યવસ્થા પરનો ભરોસો દાખવે છે એ જનતા પરનો હુમલો છે. ખાસ કરીને એ વાત મને યાદ કરાવું કે એક કે બે વર્ષ પહેલાં એક વિપક્ષની પાર્ટીના એક નેતાએ ચાલુ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી
ની સરનેમ પર એક ટિપ્પણી કરી હતી. તો ત્યારબાદ આપણી જે કાર્યપાલિકા ન્યાયપાલિકા છે ત્વરિતની સુઓ મોટો લઈને આ કેસ દાખલ કરેલો હતો, ત્યારબાદ સુરત કોર્ટની અંદર આઈ નો. તો ત્યારે આ કેસ સમગ્ર કેટલાય ક્રિમિનલ કેસ પેન્ડિંગ જ છે, આપણે સૌને ખબર છે આપણા દેશની કાર્યપાલિકા ન્યાયપાલિકાની અંદર. તો તેની વચ્ચેથી આ સરનેમના વિવાદનો માનહાનિનો કેસ ચાલ્યો, ટ્રાયલ ચાલવા મળ્યા અને ત્યારબાદ કે ડિસિઝન સુધીના કેટલાય ટ્રાયલ ચાલ્યા. તો મારે એટલું જ કહેવું છે કે આ દેશનું સંવિધાન અને આ દેશનો કાયદા કાનૂન શું ફક્ત ફક્ત ને ફક્ત દેશના જે પદાધિકાર અધિકારી છે, જે પ્રધાનમંત્રીથી માંડીને સામાન્ય કોઈ પણ ઇન્સ્પેક્ટર, પોલીસ ઇન્સ્પેક્ટર, કોઈ પણ અધિકારી હોય તેના માટે જ છે ફક્ત ને ફક્ત. શું એડવોકેટ મેહુલ બોગરાએ ગઈકાલે ખોટી રીતે કોઈને રાયોટિંગ કે ખોટી રીતે કોઈને મારામારી કરી હતી? આપને સૌને ખબર છે તેના વિડીયો ફૂટેજ આપણે સૌ જોઈએ છીએ, છતાં આપણે જાગતા સૂઈએ છીએ તેવું ચિત્ર સર્જવા માંડ્યા છે. અને જે સુરતની જે પૂણા પોલીસ સ્ટેશનમાં જે મેહુલભાઈ બોગરા ઉપર રાયોટિંગના, મારામારીના આવા કેટલાય એક બે ક્રોસ ગુના નોંધવામાં આવ્યા છે, તો આ શું સૂચવે છે કે મારું મારા બાપનું, તારું મારું સહિયારું આ કહેવતને ફળીભૂત કરે છે? તો ખાસ કરીને હવે આપણે સૌએ જોવું પડશે કે જો એક ભણેલા ગણેલા, એક સારા એડવોકેટ, એક સામાજિક કાર્યકર, એક સામાજિક સુધારક જે એડવોકેટ મેહુલ બોગરા, જેને સૌ કોઈ ઓળખે છે, જેને ખબર છે આના ઉપર હુમલો થવાથી સમગ્ર મીડિયામાં સમગ્ર જગ્યાએ ન્યૂઝ આવશે, છતાં પણ લોકો ડરતા નથી તેમના ઉપર હુમલો કરવામાં અથવા તો તંત્ર, તો મારી અને તમારી જેવા સામાન્ય નાગરિકો માટે અહીંયા કાયદો અને વ્યવસ્થા શું છે? પાર્ટીના ટોપ ઊંચા લેવલના નેતાઓ એવું કહે છે કે ગુજરાતની અંદર, દેશની અંદર ઝીરો ટોલરન્સ નીતિ, જે ઝીરો ટોલરન્સ પોલિસી આવશે ગુનાના વિરુદ્ધ, તો કઈ રીતે ફળીભૂત થશે? શું આ રીતે ઝીરો ટોલરન્સ પોલિસી લાગુ થશે કે ફક્ત ને ફક્ત કહેવત અને ફક્ત ને ફક્ત મીડિયામાં સ્ટેટમેન્ટ આપીને જ લાગુ થશે? તો આપ સૌએ વિચારવું પડશે કે જો આ હુમલો એડવોકેટ મેહુલ બોગરા પર થઈ શકતો હોય તો બીજા કોઈ પબ્લિક કે ભારતના કોઈ પણ 145 કરોડમાંથી ગમે તે પર થઈ શકે, સ્વાભાવિક વાત છે. તો વધુને વધુ વિડીયો શેર કરજો અને તમે શું વિચારો છો કોમેન્ટમાં જરૂરથી વિચારજો. અને હું તો મેહુલભાઈ બોગરાને ઓપનલી સપોર્ટ કરું છું, ખાસ કરીને હું માણસાઈ સાથે છું, હું મેહુલભાઈ બોગરા સાથે છું, હું સંવિધાનની સાથે છું. જય હિન્દ, જય ભારત. નમસ્કાર, હું અજય દુધા. જલ્દીથી જોડાઈ જજો તમામ મિત્રો, આ વિડીયો ખૂબ શેર કરજો, કારણ કે આજે સવારે એક ઘટના બની, આજે વિડીયોના માધ્યમથી એક ઘટના મેં જોઈ છે, જે મેહુલ બોગરા સાથે મારામારીનો વિડીયો આવ્યો છે સામે. અને એ વિડીયોમાં એક વ્યક્તિ જે કાળા કાચવાળી ગાડી હતી અને ગાડીના ડેશબોર્ડ ઉપર પોલીસ લખેલું હતું, દંડો એક પડેલો હતો, જેને મેહુલ બોગરા દ્વારા વાત પૂછવામાં આવતા એ વ્યક્તિ મેહુલ બોગરા સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે છે, એની સાથે મારામારી કરે છે. તો મિત્રો, જાગૃત નાગરિકો અને તમામ નાગરિકોને મારી એક અપીલ છે, એક વિનંતી છે કે ખૂબ જ તૈયારી સાથે મેહુલ બોગરાના સપોર્ટમાં આપણે સૌ ઊભા રહીશું એવી આશા છે. કારણ કે કાળા કાચવાળી ગાડી રાખવાની જરૂર શા માટે પડે? કદાચ એ વ્યક્તિ પોલીસ વાળો હોય, ગૃહ ખાતાનો વ્યક્તિ હોય કે કદાચ ના હોય, ગમે તે હોય, પણ ગૃહ ખાતાનો આદેશ છે કે કાળા કાચવાળી ગાડી ન હોવી જોઈએ. તો પોલીસ પણ લખેલું છે અને કાળા કાચવાળી ગાડી પણ છે, અને મેહુલ બોગરા દ્વારા પૂછતા એની સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે છે અને મારામારી કરે છે. મેહુલ બોગરાનો અવાજ દબાવવામાં આવે અથવા જાગૃત નાગરિકોનો અવાજ દબાવવામાં આવે તો આ સુરતની જનતા અથવા અમે જાગૃત નાગરિકો આ જરા પણ સહન નહીં કરી લઈએ. શા માટે? એક તો કાળા કાચવાળી ગાડી રાખવી છે, પોલીસ લખવું છે. મને તો એવું લાગે છે કે આ લોકો કાળા ધંધા કરવા માટે આવું કરતા હોય. જોઈએ આગળ મેહુલ બોગરા સાથે, મેહુલ બોગરાને ન્યાય મળે છે કે નથી મળતો. અને મેહુલભાઈ બોગરા આપણા સૌ માટે કામ કરી રહ્યા છે, મને એવું લાગે છે કે જાહેર હિતનું કામ છે, કારણ કે કાળા કાચવાળી ગાડી છે અને કદાચ એની અંદર શું ધંધા કરતા હોય, શું નહીં, આગળ પોલીસ લખેલું છે. આજે મેહુલ બોગરા સાથે આવું બન્યું તો સામાન્ય વ્યક્તિ સાથે કેવું બને, તમે વિચાર કરજો. આ લોકો દાદાગીરીની હટ વતાવી દે છે. એટલે તમામ મિત્રો, તમામ નાગરિકો, ખૂબ જ તૈયારી સાથે, ખૂબ જ તૈયારી રાખજો. આપણે મેહુલ બોગરાના સપોર્ટમાં ઉતરવું પડે. શા માટે? મેહુલ બોગરાનો સપોર્ટ નથી, આપણા સૌના હિતમાં અને આપણા સૌના રક્ષણ માટે છે. કેમ કે મેહુલભાઈ બોગરા જ્યારે આપણા સૌના હિતમાં કામ કરી રહ્યા હોય
ત્યારે આપણે સૌને એને ઉત્સાહ વધારવો અને એને સપોર્ટ કરવો ખૂબ જ જરૂરી છે. આકાય ચિકન મટન બિરિયાની કે દારૂની પોટલી પીવરાવી પીવરાવીને લાવેલી ભીડ નથી. વાહ 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 વાહ. આકાય ભારતીય જનતા પાર્ટીના નેતાઓની સભાઓ અને બસમાં પરાણે પરાણે બધાને પકડીને લાવે એવી ભીડ નથી આ. વાહ 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 વાહ. આ સુરતના જાંબાજ એડવોકેટ મેહુલ બોગરાના સમર્થકો છે. વાહ વાહ વાહ. અને જે એક પાવલી પણ આપ્યા વગર એમને સપોર્ટ કરવા માટે આવ્યા. વાહ વાહ વાહ. ભાઈ સુરત ને ઉથલ પાથલ કરી નાખે ને એવા સમર્થકો છે આ. ભારતીય જનતા પાર્ટીના નેતાની સભાઓ અને બસમાં પરાણે જબરજસ્તી પકડી પકડીને લાવે એવા આ લોકો નથી. બરાબર કે નહીં? તો જોવો તમે એ ભીડ જોઈને સારા સારા ધ્રુજી જાય ભાઈ.